નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું જેએમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે આવનારી ટાટની પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી થાય તે માટે પરીક્ષાલક્ષી કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયો આપ સંપૂર્ણ જુઓ તેવી આશા રાખું છું. તો આવો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. અધ્યયનને અસર કરતી મુખ્ય કક્ષાઓમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ, શિક્ષક, વિદ્યાર્થી અને વિષયવસ્તુ. કારણ કે અધ્યયનની અસર કરતી મુખ્ય કક્ષાઓમાં ત્રણેયનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. અધ્યયન સંક્રમણના મુખ્ય કેટલા પ્રકારો છે? જવાબ, અધ્યયન સંક્રમણના મુખ્ય 3 પ્રકારો છે. પહેલો પ્રકાર આવશે હકારાત્મક એટલે કે વિધાયક સંક્રમણ, બીજો આવશે નકારાત્મક એટલે કે નિષેધક સંક્રમણ અને ત્રીજો શૂન્ય સંક્રમણ. પ્રશ્ન નંબર 3 જોઈએ. કવિતા ગાનાર વિદ્યાર્થીને ભજન ગાવામાં સરળતા રહે છે, આ વિધાન કયું સંક્રમણ દર્શાવે છે? જવાબ, હકારાત્મક સંક્રમણ. પ્રશ્ન નંબર 4 જોઈએ. અધ્યાપન અધ્યયનની ખાલી જગ્યા છે, પદ્ધતિ, પ્રયુક્તિ કે વિયુક્તિ. સાચો જવાબ આવશે મિત્રો, અધ્યાપન અધ્યયનની પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 5. જીન પિયાજેએ બાળકની ખાલી જગ્યાનો અભ્યાસ કર્યો હતો. જવાબ, વૃદ્ધિ અને વિકાસ. પ્રશ્ન નંબર 6 જોઈએ. મેસ્લોએ અધ્યયનની કેટલી પદ્ધતિની હિમાયત કરી છે? કઈ કઈ? મિત્રો, મેસ્લોએ અધ્યયનની 3 પદ્ધતિની હિમાયત કરી છે, આત્મલક્ષી, વસ્તુલક્ષી અને આંતરવૈયક્તિક. પ્રશ્ન નંબર 7 જોઈએ. આદર્શ મૂલ્યાંકનના લક્ષણો કયા કયા છે? મિત્રો, પરીક્ષામાં તમને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે નીચેના પૈકી કયું લક્ષણ આદર્શ મૂલ્યાંકનનું નથી. તો તમને આ તમામ મૂલ્યાંકનના લક્ષણો આવડતા હોય તો તમે સાચો જવાબ આપી શકો. તો આદર્શ મૂલ્યાંકનના લક્ષણો યથાર્થતા, વિશ્વસનીયતા, વ્યવહારલક્ષીતા, નિષ્પક્ષતા અને ઉપયોગીતા. પ્રશ્ન નંબર 8. મૂલ્યાંકનના મુખ્ય કેટલા અભિગમો છે? કયા કયા? મિત્રો, મૂલ્યાંકનના મુખ્ય 3 અભિગમો છે. પહેલું જૂથ છે વિકાસાત્મક સંકલનાત્મક, બીજું આવશે આંતરિક બાહ્ય અને ત્રીજું આવશે માનાંક સંદર્ભ અને મૂલક સંદર્ભ. પ્રશ્ન નંબર 9 જોઈએ. ગેનેએ અધ્યયનમાં જ્ઞાનાત્મક પ્રક્રિયાના કેટલા તબક્કા દર્શાવ્યા છે? તો ગેનેએ જ્ઞાનાત્મક પ્રક્રિયામાં 9 તબક્કાઓ દર્શાવ્યા છે. પ્રેરણા, અર્થગ્રહણ, પ્રાપ્તિ, યાદ રાખવું, યાદ કરવું, સામાન્યકરણ, કાર્યકુશળતા, પ્રતિપોષણ, અધ્યયન સંક્રમણ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 10. કેળવણીના 3 પરિમાણો પહેલ, પ્રક્રિયા અને નિપજમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? જવાબ, અધ્યેતા. પ્રશ્ન નંબર 11. ઓપન યોર બુક એ શિક્ષણ નથી, ઓપન યોર માઇન્ડ્સ એ શિક્ષણ છે, આ વ્યાખ્યા કોની છે? જવાબ આવશે મિત્રો, પાંડુરંગ આઠવલે. પ્રશ્ન નંબર 12 જોઈએ. શિક્ષણ એ શોધખોળની પ્રક્રિયા છે, આ વિધાન કોનું છે? જવાબ, TW મોર. પ્રશ્ન નંબર 13 જોઈએ. જોન ડ્યુઈના મત મુજબ કયા પર્યાવરણમાંથી કેળવણીનું વિષયવસ્તુ આકાર લે છે? જવાબ, સામાજિક પર્યાવરણમાંથી. પ્રશ્ન નંબર 14. વિદ્યાર્થીના પોતાના વ્યક્તિત્વના વિશિષ્ટ ગુણોની જાણકારી, પોતાની ઓળખ અંગેની માન્યતાઓ, વિચારો અને લાગણીઓના સમૂહને શું કહે છે? જવાબ, સ્વ ખ્યાલ.
પ્રશ્ન નંબર 15 જોઈએ. વ્યક્તિત્વ એ કેવો શબ્દ છે? જવાબ, વ્યક્તિત્વ એ સંબંધમૂલક શબ્દ છે. પ્રશ્ન નંબર 16, નિર્ધારિત કાર્ય પ્રત્યે બેદરકાર રહેવું એ શિક્ષકત્વનું કેવું પાસું છે? જવાબ, નબળું પાસું. પ્રશ્ન નંબર 17, નીચેના પૈકી અધ્યાપનની કઈ પદ્ધતિ આત્મલક્ષી અને બિનપૂર્વગ્રહયુક્ત છે? બાહ્ય નિરીક્ષણ, સંશોધનિકા કે અભિપ્રાયાવલી? તો સાચો જવાબ આવશે મિત્રો અભિપ્રાયાવલી. પ્રશ્ન નંબર 18, વ્યક્તિના આત્મનિરીક્ષણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પરીક્ષામાં ઘણી વખત પૂછે કે રોજનીશી અથવા તો ક્રમ માપદંડ, તેનો સમાવેશ વ્યક્તિત્વની કઈ બાબતમાં થાય છે? તો મિત્રો, તમને આ વસ્તુ આવડતી હોય તો તમે સાચો જવાબ આપી શકો. વ્યક્તિત્વના આત્મનિરીક્ષણમાં ધ્યાન, એકાગ્રતા, રોજનીશી, ક્રમ માપદંડ અને પ્રસંગ નોંધનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 19, વ્યક્તિત્વ માપનની મુખ્ય પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ? તો વ્યક્તિત્વ માપનની મુખ્ય 4 પદ્ધતિઓ છે, નિરીક્ષણ, પ્રશ્નાવલી, મુલાકાત અને સામાજિકતા મિતિ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 20, વ્યક્તિત્વને અસર કરતા મુખ્ય કેટલા પરિબળો છે, કયા કયા? મિત્રો, યાદ રાખજો, વ્યક્તિત્વને અસર કરતા મુખ્ય 2 પરિબળો છે, જૈવિક પરિબળો અને સામાજિક પરિબળો. પ્રશ્ન નંબર 21, વ્યક્તિત્વની દ્રષ્ટિએ શિક્ષકોના મુખ્ય કેટલા પ્રકાર પડે છે, કયા કયા? તો વ્યક્તિત્વની દ્રષ્ટિએ શિક્ષકોના મુખ્ય 3 પ્રકાર પડે છે, અંતર્મુખી શિક્ષકો, બહિર્મુખી શિક્ષકો અને વિકાસોન્મુખ શિક્ષકો. પ્રશ્ન નંબર 22, વ્યક્તિત્વ માપનની કઈ પદ્ધતિમાં અંક દ્વારા ગુણલક્ષણની માત્રાનો નિર્દેશ કરી શકાય છે? એટલે કે સંખ્યા દ્વારા ગુણલક્ષણની માત્રાનો નિર્દેશ કરી શકાય છે? તો વ્યક્તિત્વ માપનની ક્રમ માપદંડ પદ્ધતિમાં. પ્રશ્ન નંબર 23, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે પ્રત્યયન થાય છે તે પ્રત્યયન પ્રક્રિયાનો આરંભ કરનારને શું કહે છે? જવાબ, પ્રેષક. પ્રશ્ન નંબર 24, પ્રત્યયનની પ્રક્રિયાના મુખ્ય કેટલા ઘટકો છે? જવાબ, પ્રત્યયનની પ્રક્રિયાના મુખ્ય 8 ઘટકો છે અને 8-8 પ્રત્યયનના ઘટકો ક્રમમાં યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 25, સ્કિનરે ઉંદર પર જે પ્રયોગ કર્યો તેમાં ઉંદરનું વજન કેટલા ટકાથી ઓછું થાય ત્યાં સુધી તેને ભૂખ્યો રાખવામાં આવ્યો હતો? જવાબ, ઉંદરનું વજન તેના મૂળ વજનથી 50% જેટલું ઓછું થાય ત્યાં સુધી તેને ભૂખ્યો રાખવામાં આવ્યો હતો. જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.